યાત્રાધામ અંબાજી મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો દ્વારા તિલક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંબાજી મંદિર ચાચર ચોકમાં પ્રવેશ કરતા તમામ ખેલૈયાઓને તિલક કર્યો હતો. વીએચપીના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મંદિરમાં વિધર્મી પ્રવેશ ના કરે તે માટે વીએચપીના યુવાનો દ્વારા બાજ નજર રાખવામાં આવી છે. ગરબા રમવા આવેલ ખેલૈયાઓ ઉત્સાહથી તિલક કરાવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો જોઈ ખેલૈયાઓમાં જોશ આવ્યો હતો. જય શ્રી રામના નારાથી ખેલૈયાઓએ મંદિરનું પટાંગણ ગુંજવી દીધું હતું. તિલક કરવું એ સનાતન હિન્દુ ધર્મની પરંપરા છે. જય શ્રી રામ. આજે મને બહુ સરસ લાગ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મા જગતજનનીના જગદંબાના ચાચર ચોકમાં જે તિલક લગાવવાની પ્રથા હોય એ એમને જીવંત રાખી, કારણ કે આજકાલના બાળકો, આજના યુગના બાળકોને આ સમજણ પડે કે આપણો હિન્દુત્વ ધર્મ શું છે. હું તો આહ્વાન કરીશ ગુજરાતના તમામે તમામ ગરબાના પંડાલોને કે આવી પ્રથા હોવી જોઈએ, અને દેવસ્થાન ટ્રસ્ટને બી હું એક વિનંતી કરીશ કે આ ચાંદલાની પ્રથા હોવી જોઈએ, જ્યાંથી ખબર પડે કે આ ચાંદલો તો આપણે હિન્દુ વિશ્વ હિન્દુ સમાજનો એક પ્રતીક છે, કે આપણને બાળકોને ખબર પડે કે આ ચાંદલાનું શું મહત્ત્વ છે. બરોબર, તો આ વિશ્વ હિન્દુ પરિષદને હું બહુ આભાર વ્યક્ત કરું છું કે આ આપણી સંસ્કૃતિ ટકાવવામાં વિશ્વ હિન્દુ પરિષદનો એટલો અગત્યનો ફાળો હોય છે. જ્યારે મોંથાણી વાત આવે, જ્યારે જ્યારે પણ હિન્દુઓની આસ્થાને ખતરો રૂપ હોય ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ આગળ આવીને આ કાર્ય કરે છે, જેથી આજના આપણા નાના બાળકોમાં કે આપણી હિન્દુત્વ પ્રત્યેની જે જાગૃતતા ફેલાવવામાં આ વિશ્વ હિન્દુ રૂપ એટલું કાર્યક્ષમ કરે છે. હું એને બહુ દિલથી સલામ કરું છું, અને આમ આ દરેકને આ શીખવું જોઈએ કે આપણે ચાંદલો લગાડીને જ જવું જોઈએ, જેથી આપણું આપણે હિન્દુ છીએ, આપણે ચાંદલો લગાવવામાં કોઈ શરમ ના અનુભવવી જોઈએ, એ આજ વાત કરવા માંગુ છું. જય શ્રી રામ. જેડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.